नमस्कार विद्यार्थी मित्रों, समाजना विडियो लेक्शन तमाम विद्यार्थी मित्रों नु हूँ स्वागत करू छू। तो मित्रों, अपने बात करता था सांस्कृतिक वारसाना स्थलों अंदर से गुफा स्थापत्य विषय। तो अगौना बे गुफा स्थापत्य विषय अपने अगौना लेक्शन अंदर माहिती मेळी अजंता अने एलोरा। अहींया त्रीजो एवो गुफा समूह आपवामां आव्यो छे, एलिफंटानी गुफाओ। तो तेना विषे मित्रों विस्तृत चर्चा करीए। घणी वखत से अवारनवार परीक्षा अंदर से बे अथवा त्रण गुण नी अंदर एलिफंटानी गुफाओ विषे माहिती आपो एवो प्रश्न पूछातो होय छे। तो मित्रों अपने सौ अहींया छे ध्यान राखशु। एलिफंटानी गुफाओ, एलिफंटानी गुफाओ छे महाराष्ट्र राज्यना मुंबई थी 12 किलोमीटर अरब सागर में एक टापू ऊपर आवेली छे। याद रखो मित्रों, महाराष्ट्र राज्यना मुंबई नी अंदर आवेला अरब सागर ना एक टापू ऊपर एलिफंटानी गुफाओ आवेली छे। आ गुफाओनी संख्या छे ए 7 छे। एलिफंटानी गुफाओनी संख्या केटली छे? तो के 7 गुफाओ छे। क्या आगळ एलिफंटा एवुं नाम पोर्टुगीज हेतु, कारण के जारे पोर्टुगीजो सर्वप्रथम भारत नी अंदर आव्या त्यारे छे ए मुंबईना आ जे टापू छे अरब सागर नी अंदर त्यां उतरेला अने त्यां विशाळ पत्थर थी बनेली हाथीओनी मूर्तिओ हती, एटले जे स्थळ पर नुं नाम आपवामां आव्युं एलिफंटा। केम के हाथी ने अंग्रेजीमां एलिफंट कही शकाय, एटले एलिफंटा एवुं नाम आपवामां आव्युं। एलिफंट एवुं नाम कोना द्वारा आपवामां आव्युं? तो के पोर्टुगीजो। शा माटे? तो के पोर्टुगीजो त्यां उतर्या एटले एने हाथीथी हाथीनी બનેલી વિશાળ ઘણી બધી મૂર્તિઓ હોવાને કારણે એ સ્થળનું નામ છે એલિફન્ટા એવું આપવામાં આવ્યું અહીં। એટલે કે એલિફન્ટાની અંદર અનેક શિલ્પકૃતિઓ છે, કંડારાય છે, ખાસ કરીને કેટલાય શિલ્પો છે ત્યાં બનાવવામાં આવેલા છે। તેમાં ત્રિમૂર્તિ ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે। ત્યાં જે ત્રિમૂર્તિની જે મૂર્તિ આવે, ત્રિમૂર્તિ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું જે શિલ્પ બનાવવામાં આવ્યું ત્રિમૂર્તિ, એની ગણના છે દુનિયાની જે સર્વોત્તમ શિલ્પકૃતિઓ મને એક કૃતિ એટલે ત્રિમૂર્તિ અને ગુફા નંબર 1 માં આવેલી છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એલિફન્ટાની ગુફાઓની અંદર છે ત્રિમૂર્તિ આવેલી છે, ગુફા નંબર 1 માં છે। તો જ્યારે આપણે અગાઉ ઇલોરાની ગુફામાં ગુફા નંબર 16 માં કૈલાસ મંદિર આવેલું છે, આ ખાસ યાદ રાખવાનું છે। આગળ ઈસવીસન 1987 માં યુનેસ્કો દ્વારા આ એલિફન્ટાની ગુફાઓ છે એને વૈશ્વિક વારસાના સ્થળોમાં એને સ્થાન આપવામાં આવ્યું। ત્યાર પછી સ્થાનિક ત્યાંના જે માછીમારો છે એ આ ટાપુ છે એને ધારાપુરીના નામે ઓળખે છે, તો એલિફન્ટાને ધારાપુરીના નામે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે એલિફન્ટાની ગુફાઓ છે એ મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ થી 12 કિમી અરબ સાગરના એક ટાપુ ઉપર આવેલી છે, ગુફાઓની સંખ્યા 7 છે। એલિફન્ટા એવું નામ પોર્ટુગીઝો આપ્યું, કારણ કે ત્યાંથી હાથીઓની પથ્થરથી બનેલી મૂર્તિઓ મળી હોવાના કારણે। ત્યાર પછી કે આ ગુફાઓની અંદર છે કેટલીક શિલ્પકૃતિઓ ગણવામાં આવે, જેમાં ત્રિમૂર્તિની ગણના છે વિશ્વની ઉત્કૃષ્ટ સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે, જે ગુફા નંબર 1 ની અંદર આવેલી છે। 1987 ની અંદર યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોની અંદર એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કરેલો છે, અને ત્યાંના જે સ્થાનિક માછીમારો છે આ ગુફાને છે એલિફન્ટાના નામે ઓળખે છે। તો મિત્રો આપણે છે એલિફન્ટાની ગુફાઓ વિશેની વાત પૂરી કરી। તો હવે પછી આવતા લેક્ચરની અંદર બીજા આવા સાંસ્કૃતિક વારસાના સ્થળો સાથે મળશું। ધન્યવાદ મિત્રો।